Audio Jungle. हेलो फ्रेंड्स, हिरप्रा कन्या विद्यालय वेलकम्स यू। जुओ मित्रों, धोरण 10 अंग्रेजी सेकंड लैंग्वेज, आपणे लैंग्वेज फंक्शन नी वात करता था। तेमां आपणे मैं तमने आगळना विडियोजमां वात करी तेम के 9 માર્કના ફંક્શન પૂછાય છે, તેમાં 3 માર્ક્સના ફંક્શન છે એ મેચિંગ ધ ફંક્શન, એટલે કે જોડકા સ્વરૂપે બરાબર। સાવ શરૂઆતમાં મેં તમને વાત કરી તેમ કે 3 માર્કના જે મેચિંગ ધ ફંક્શન છે એમાં મેં તમને કીવર્ડ અને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, એટલે કે અમુક શબ્દો પરથી તમે ક્યુ ફંક્શન છે એ બરાબર ઓળખી શકો, એ મેં તમને વાત કરી દીધી। ત્યાર પછીનું બીજો ટોપિક હતો કે 3 માર્કના બીજા ફંક્શન હતા, એ હતા કમ્પ્લીટ ધ ડાયલોગ બરાબર। એ પણ 3 માર્કના હતા, એ પણ મેં તમને વાત કરી તેમ કે બે વ્યક્તિઓ વાત કરતી હશે અને તેમાં એક વ્યક્તિ બોલતી હશે અને સામેની વ્યક્તિનો આન્સર છે એ બ્લેન્ક ખાલી જગ્યા આપેલી હશે, અને સાથે સાથે તમને બ્રેકેટની અંદર કીધેલું હશે કે ક્યુ ફંક્શન તમારે યુઝ કરવાનું છે અને 4 ઓપ્શન આપેલા હશે બરાબર છે। એ પણ આપણે ક્લિયર કરી લીધું। ત્યાર પછી એ જ ટોપિકની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એટલે વાક્યોને પૂર્ણ કરવા, મેં તમને વાત કરી તેમ કે સેન્ટેન્સ આપેલું હશે પણ ઇનકમ્પ્લીટ હશે, અધૂરું, તમારે પૂર્ણ કરવાનું છે। મેં તમને આગળના વિડીયોમાં વાત કરી તેમ કે કોઈ પણ સેન્ટેન્સ હશે એ ખાસ વાત એ કે મહત્વપૂર્ણ અથવા અર્થસભર હોવું જોઈએ। તમે વર્ડ ગમે તે મૂકો પણ વર્ડમાં તમને ફંક્શન આપેલું હશે કે આ જ ફંક્શન જે તે ફંક્શનનો ઉપયોગ કરી અને તમારે વાક્યને પૂર્ણ કરવાનું હશે। આ પણ તમને મિત્રો 3 માર્કમાં જ પૂછાય છે, એટલે ટોટલ 9 માર્કના ફંક્શન ધોરણ 10ની અંદર પૂછાય છે બરાબર। હવે આપણે તેમાં કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ તો ધ ફેરવેલ પાર્ટી, ફેરવેલ પાર્ટી એટલે કે વિદાય સમારંભ, વોઝ હેલ્ડ યોજવામાં આવ્યો હતો બરાબર છે, ભૂતકાળ છે આપણે જોઈ શકીએ છીએ વોઝ હેલ્ડ। હવે તમારે ક્યુ ફંક્શન યુઝ કરવાનું છે તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય। હવે આ સેન્ટેન્સની અંદર તમે સમય બતાવી શકો કઈ રીતે, મેં તમને કાલે શીખવું તું એમ કે કમ્પલસરી તમારે આટલું તો લખવાનું જ છે બરાબર કે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ બરાબર, આ આપેલા શબ્દો છે। હવે તમારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો યુઝ કરી તમારા પોતાના શબ્દો મૂકશો ત્યારે તમે જે ન્યૂ વર્ડ્સ મૂકશો તેમાં અંડરલાઈન કરશો બરાબર, અધૂરું વાક્ય જે તમે પૂર્ણ કરશો તે। હવે આપણે જોયું તેમ ભૂતકાળ છે એટલે આપણે અહીંયા ભૂતકાળ બતાવતા શબ્દો મૂકી શકીએ બરાબર, એમાં તમે ભૂતકાળમાં યસ્ટરડે મૂકી શકો, માત્ર આટલું મૂકી દો તો સાચું પડે ખોટું પડે નહીં અને આ બરાબર। આ સિવાય પણ તમે બીજા કોઈ પણ શબ્દ મૂકી શકો જે ભૂતકાળ બતાવતા હોય તો, અથવા તમે લાસ્ટ નાઇટ ગઈ રાત્રે, અને એમાં પણ તમે સમય બતાવી શકો લાસ્ટ નાઇટ કેટલા વાગે તો કે 8:10 o'clock બરાબર, આ પણ તમે મૂકી શકો, બંને રીતે સેન્ટેન્સ છે સાચું બને છે। નેક્સ્ટ, માય સ્કૂલ ઇઝ, મારી સ્કૂલ છે બરાબર, ક્યાં તો એ કાંઈ આપ્યું નથી, અને આપણને ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, તમારી સ્કૂલ ક્યાં આવેલી છે એ તમારે લોકેશન બતાવવાનું છે। પણ મેં તમને કીધું એમ કે લોકેશનની અંદર તમારે કમ્પલસરી પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે બરાબર છે, માય સ્કૂલ ઇઝ। હવે તમે લોકેશનમાં માત્ર બેંક મૂકી દો તો ન ચાલે, કોઈ સ્થળ બતાવી દો, બેંક મારી સ્કૂલ બેંક છે તો એમ થઈ જાય, પણ તમારે મૂકવું પડે નિયર ધ બેંક, બેંકની પાસે છે તો પણ સાચું પડે, અથવા ઓપોઝિટ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસની સામે છે
તો પણ સાચું પડે, અથવા તમે આમ પણ મૂકી શકો, બિહાઇન્ડ ધ, કોઈ પણ સ્થળ મૂકી શકો, બસ સ્ટેશન. ત્રણે ત્રણ રીતે આ સેન્ટેન્સ છે સાચું બને છે, પણ આ વાક્ય તમારે, આ વર્ડ છે અધૂરું વાક્ય, તમારે કમ્પલસરી જવાબમાં લખવું પડે. અને જે તમે તમારું મૂકો છો તેમાં કમ્પલસરી અન્ડરલાઇન કરવાની કે માય સ્કૂલ ઇઝ નિયર ધ બેંક, માય સ્કૂલ ઇઝ ઓપોઝિટ ધ પોસ્ટ ઓફિસ, અને માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ બસ સ્ટેશન. ત્રણે ત્રણ કે બબે નથી લખવાના, પણ તમે કોઈ પણ એક લખી શકો. ત્યાર પછી છે યુ હેવ અ ટેસ્ટ ટુમોરો, આવતીકાલે તમારી ટેસ્ટ છે. બરાબર, કોઈ વ્યક્તિ ટેસ્ટ આપવા જતું હોય ત્યારે આપણે શું કહીએ છીએ, પરીક્ષા આપવા જતા હોઈએ, એ તમને ખબર છે કે યુ હેવ એ ટેસ્ટ ટુમોરો. બરાબર છે. હવે આપણે શું કરવાનું, એક્સપ્રેસિંગ એટલે રજૂ કરવું, નાઇસ્ટીઝનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે સામાન્ય વાતચીતમાં શું કહીએ તો કે આપણે બેસ્ટ ઓફ લક કહીએ છીએ, એટલે અહીંયા આપણે મૂકશું બેસ્ટ ઓફ લક. બરાબર, આમાં બીજું વધારે કંઈ આવી શકે નહીં, એકથી વધારે ઓપ્શન ન આવી શકે. ત્યાર પછી છે હી વોઝ વેરી ઓલ્ડ, તે ખૂબ જ વૃદ્ધ હતો કે હતા. બરાબર છે. અને આપણને કીધું છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ. હવે જે વ્યક્તિ વૃદ્ધ હોય તેનાથી આપણે વિરુદ્ધ નું સેન્ટેન્સ મૂકવાનું છે. હી વોઝ વેરી ઓલ્ડ. હવે કોન્ટ્રાસ્ટ છે એ તમને મેં આગળ વાત કરી કે તેમાં કી વર્ડ્સ આવશે, ધો એટલે જોકે, ઓલધો એ પણ જોકે, પણ ધો અને ઓલધો છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં જ વપરાય છે. જ્યારે અહીંયા તો વાક્યની શરૂઆત ધો અથવા તો ઓલધોથી થઈ નથી. બરાબર છે. એટલે તમારે કોન્ટ્રાસ્ટનું વાક્ય બનાવવાનું છે, પણ તમારે જે વચ્ચે વિરોધ બતાવતું સેન્ટેન્સ હોય એનો કીવર્ડ મૂકવો પડે. તો મેં તમને કીધું તું એમ બટ, યેટ, સ્ટીલ. બરાબર છે. બટ એટલે પરંતુ, યેટ એટલે છતાં પણ, સ્ટીલ એટલે છતાં પણ. બરાબર. એટલે આપણે અહીંયા મૂકશું બટ, પરંતુ વેરી ઓલ્ડ, તે ખૂબ વૃદ્ધ હતો છતાં પણ, પરંતુ. હવે વિરોધી વાક્ય શું બનશે તો કે કરતા પોતે હી છે, એટલે આપણે આ જ સેન્ટેન્સમાં હી જ લેશું. હી, આપણે પછી ક્રિયાપદ મૂકશું વોકડ ફાસ્ટ, તે ઝડપથી ચાલતો હતો. બરાબર. આ એક, આ એક રીતે આમ પણ બને, બીજી રીતે એટ મૂકીને બનાવી શકો, એ પણ વચ્ચે જ, એટ ફરી પાછો કરતા તેને જ લેશું. હી વોઝ હેલ્ધી. છતાં પણ તે તંદુરસ્ત હતો. બરાબર છે. આ પણ સાચું પડે, કોઈ પણ રીતે તમે બનાવી શકો છો. ત્યાર પછી પરમ રેન ફાસ્ટ, આ પણ ભૂતકાળ છે. પરમ ઝડપથી દોડ્યો. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, તેનું પરિણામ શું આવ્યું, રિઝલ્ટ એટલે પરિણામ. બરાબર છે. હવે આપણે આન્સર મૂકશું પરમ રેન ફાસ્ટ, ભૂતકાળ છે રેન. રિઝલ્ટ મૂકવાનું, સો ધેટ એટલે જેથી કરીને, એનું પરિણામ શું આવ્યું તો કે આપણે એમ કેવું છે કે તે ટ્રેન પકડી શક્યો. બરાબર. તે એટલે પરમ માટે આપણે અહીંયા એનો કરતા મૂકશું હી. ફરી વખત અહીંયા નામ નહીં મૂકીએ, તેનું સર્વનામ મૂકશું. હી ટ્રેન પકડી શક્યો એટલે કુડ કેચ ધ ટ્રેન. બીજી રીતે બનાવીએ તો સો ધેટ, જેથી કરીને, હી, આપણે એમ કેવું છે કે તે સમયસર પહોંચી ગયો. હી રીચ્ડ ધ સ્ટેશન Yeah.
ઓન ટાઈમ સમયસર પહોંચી ગયો તો પણ સાચું પડે. તમારે એટલું જોવાનું કે અહીંયા કયો કાર્ડ છે, જે અહીંયા કાર્ડ હોય તે અહીંયા તમારે કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. તો અહીંયા ભૂતકાળ હતો, પાસ્ટ ટેન્સ, એટલે આપણે મૂક્યું કુડ અને કેચ, પકડી શક્યો, અને આમાં સીધું આપણે વી ટુ મૂક્યું કે પહોંચી ગયો તો, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ધીસ ઇઝ ધ ગર્લ, આ એ જ છોકરી છે. કઈ તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તેનું વર્ણન કરવાનું છે, બરાબર. એટલે સીધે સીધું નથી આપ્યું, પણ આપણને થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. હવે આપણે મેં તમને આગળ વાત કરી હતી તેમ કે હુ, હુમ અને હુસ જેવા સંયોજકો છે એ કોઈ માણસ માટે વપરાય છે, બરાબર. એટલે આપણે મૂકીએ તો ધીસ ઇઝ ધ ગર્લ, હવે આપણે હુમ થી બનાવવું છે, હુમ એટલે કે જેને, ધીસ ઇઝ ધ ગર્લ હુમ આઈ મેટ યસ્ટરડે, જેને હું ગઈકાલે મળ્યો હતો, તો પણ સાચું પડે. બીજી રીતે બનાવો, ધીસ ઇઝ ધ ગર્લ, તમારે હું થી બનાવવું છે, હુ ઇઝ માય સિસ્ટર, જે મારી બહેન છે. અહીંયા હું એટલે જે, બરાબર. હુઝ થી બનાવવું છે, ધીસ ઇઝ ધ ગર્લ, આ એ જ છોકરી છે. હુઝ બ્રધર ઇઝ માય ક્લાસમેટ, તો પણ સાચું પડે, બરાબર. વાક્ય છે એ અર્થપૂર્ણ બનવું જોઈએ, તમે બનાવો કોઈ પણ રીતે. હુઝ એટલે જેનું અથવા જેની, જેનો ભાઈ, બરાબર છે. હું એટલે જેને, જેને હું ગઈકાલે મળ્યો હતો. ત્યાર પછી વી ડુ નોટ નો, અમે જાણતા નથી. નો એટલે જાણવું, શું રીઝન આપવાનું છે. વી ડુ નોટ નો, હંમેશા રીઝન હોય ત્યારે કાં તો બીકોઝ શબ્દ હોય કાં અથવા તો વાય, તો આપણે વાય થી બનાવશું. વાય હી ઇઝ એબસન્ટ ટુડે, તે આજે શા માટે ગેરહાજર છે તે અમે જાણતા નથી, બરાબર. વાય એટલે શા માટે, રીઝનની ખબર નથી. અથવા તો વાય હી ઇઝ સો અપસેટ, તે શા માટે અપસેટ છે તે પણ આપણે જાણતા નથી. કોઈ પણ રીતે સાચું પડે, તમને યોગ્ય રીત લાગે તે. હવે થોડુંક ફેરવીને પૂછ્યું છે, આગળનું તમને અધૂરું આપ્યું છે ને પાછળનું પૂર્ણ કરી દીધું છે કે યુ કેન સક્સીડ, તમે સફળ બનશો. ક્યારે? એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે શરત, શરત બતાવો, એક્સપ્રેસ એટલે રજૂ કરો, બતાવો, શરત બતાવો શેની, તમે સફળ ક્યારે થશો. તો આપણને ખબર છે કે આપણે સક્સેસફુલ થવું હોય તો આપણે શું કરવું પડે, તો કે સખત મહેનત કરવી પડે. અને બીજું કન્ડિશન માટે મેં તમને કીધું હતું એમ, કીવર્ડ્સ માટે ઇફ અથવા અનલેસ આવે. ઇફ એટલે જો, અને અનલેસ એટલે જો નહીં તો. નેગેટિવ સેન્ટેન્સ પણ આપણે એમાં પોઝિટિવ બનાવવું છે, કારણ કે આગળ પાછળ પોઝિટિવ આપેલું છે. હવે કરતા એવું છે, અહીંયા તમારે સફળ થવાનું છે એટલે આપણે પણ અહીંયા કરતા જ મૂકશું. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, અહીંયા જે કરતા હોય તે જ અહીંયા મૂકવાનો. અને ઇફ અને અનલેસમાં હંમેશા જે વાક્ય શરૂ થાય ઇફ અને અનલેસથી, તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે, સાદો વર્તમાન કાળ, એટલે અહીંયા આવશે અન્ડરલાઇન. ઇફ યુ વર્ક હાર્ડ યુ કેન સક્સીડ. હવે જ્યારે જ્યારે કોઈ વસ્તુનું વર્ણન કરવાનું હોય, એટલે કે નિર્જીવ વસ્તુ, બરાબર, વસ્તુ એટલે નિર્જીવ પદાર્થ, ત્યારે તમે
તમારે વીજનો ઉપયોગ કરવાનો છે. જે માણસમાં તમે ઉમને ઉઝનો ઉપયોગ કર્યો હતો એ પર્સનની વાત હતી, સજીવ વ્યક્તિની વાત હતી. અહીંયા તમારે નિર્જીવ વસ્તુની વાત કરવાની હોય ત્યારે તમારે વીજનો ઉપયોગ કરવાનો. વીજનો મિનિંગ તો થાય છે બરાબર, ધીસ ઇઝ ધ શોપ, આ એ જ દુકાન છે. વીજ સેલ્સ એટલે વેચે છે. શું વેચે છે? તો કે ટોયઝ, આ એ જ દુકાન છે કે જે રમકડા વેચે છે બરાબર. બીજી રીતે પણ તમે બનાવી શકો કે ધીસ ઇઝ ધ શોપ, આ એ જ દુકાન છે. વીચ વોઝ સીલ્ડ, સીલ મારવામાં આવ્યું હતું બાય ધ પોલીસ યસ્ટરડે, ગઈકાલે બરાબર. તો પણ ચાલે કે વીચ વોઝ સીલ્ડ બાય ધ પોલીસ. લાસ્ટ, ડુ યુ નો ધ પ્લેસ, પ્લેસ એટલે સ્થળ. શું તમે એ સ્થળ વિશે જાણો છો? ક્યુ? તો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, અહીંયા પણ પ્લેસ છે અને પ્લેસ એટલે સ્થળ, સ્થળનું વર્ણન કરો. હવે જ્યારે જ્યારે અહીંયા સ્થળ હોય ત્યારે આપણે વચ્ચે મૂકશું વેર. ડુ યુ નો ધ પ્લેસ, એ સ્થળ વિશે તમે જાણો છો ક્યાં? તો કે વેર, અહીંયા વેર આવ્યું, વેરનો મિનિંગ ક્યાં નહીં પણ જ્યાં, કારણ કે વાક્યની વચ્ચે આવે છે. મેં તમને કીધું એમ જ્યારે જ્યારે કનેક્ટિવ છે વાક્યની વચ્ચે આવશે ત્યારે તેના મિનિંગ છે એ બદલી જશે, અને જ્યારે જ્યારે સેન્ટેન્સની શરૂઆતમાં હશે ત્યારે પણ એનું ગુજરાતી અલગ થશે. ડુ યુ નો ધ પ્લેસ, શું તમે એ પ્લેસ વિશે જાણો છો? ક્યુ? વેર એટલે કે જ્યાં. વેર સરદાર પટેલ વોઝ બોર્ન, જ્યાં સરદાર પટેલનો જન્મ થયો હતો. ને ક્વેશ્ચન માર્ક આવશે કારણ કે વેર થી પૂછ્યું છે કે વેર સરદાર પટેલ વોઝ બોર્ન. શું તમે એ સ્થળ વિશે જાણો છો કે જ્યાં સરદાર પટેલનો જન્મ થયો હતો બરાબર? અહીંયા આવશે અંડરલાઈન. જુઓ મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યોને પૂરા કરો યોગ્ય ફંક્શન વડે, એ ટોપિક છે. આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તમને બરાબર સમજાય જ ગયું હશે. હવે નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.